गुड मॉर्निंग ऑल ऑफ यू, दरेक विद्यार्थी ने सुप्रभात। विद्यार्थी मित्रों, आपणे भागीदारी पेढीना वार्षिक हिसाबोमां छेल्ला बे दिवसथी आपणे हवालाओनी आपणे असर आपी रह्या छे, तो आजे आपणे वधाराना आपणे हवाला लेवाना छे। पहेला दिवसे आपणे 7 हवाला जोया हता, एना पछी आपणे 8 थी आपणे आगळ हवाला जोया हता, ત્યારબાદ આજે આપણે નવા હવાલાઓ છે એ આપણે લેવાના છે। એમાં સૌથી પહેલો હવાલો છે ખરીદ પરતની નોંધ ભૂલથી વેચાણ નોંધમાં થઈ છે, તો એની આપણે ભૂલ સુધારણાની નોંધ કરવાની છે। આજે ચારે ચાર હવાલા છે, 16, 17 અને 18, 19 આ ચારે ચાર હવાલાઓ છે, એને કહેવાય છે ભૂલ સુધારણા। ભૂલ સુધારણા એટલે કે જેની નોંધ જે છે એ ખરીદ પરતમાં એની નોંધ ભૂલથી થઈ ગઈ છે, ખરેખર વેચાણ નોંધમાં એની ભૂલ તમારે થવી જોઈએ। તો ખરીદ પરતની નોંધ પણ ભૂલથી શેમાં થઈ છે, તો કે વેચાણ નોંધમાં થઈ છે। આપણે ગઈકાલે જોયું હતું દિવસ બીજામાં કે ખરીદી ને કોની સાથે સંબંધ છે, તો ઉધાર ખરીદી છે। એને લેણદાર સાથે સીધો સંબંધ છે, ઉધાર ખરીદી અને લેણદાર સાથે એનો સીધો સંબંધ છે, બરોબર। જેથી કરીને આપણે આ જે ખરીદ વેચાણના હવાલા જે છે એ આપણે એકદમ સરળતાથી સમજી શકાય। તો ઉધાર ખરીદી છે એનો સીધો સંબંધ લેણદાર સાથે છે, શા કારણે? તો કે જેની પાસેથી આપણે, જે વેપારી પાસેથી આપણે ઉધાર ખરીદી કરીએ છીએ, તો એ વેપારીઓને શું કહેવામાં આવે છે? તો કે લેણદાર કહેવામાં આવે છે। એટલે ખરીદીનો સંબંધ લેણદાર સાથે, એ જ રીતે ઉધાર વેચાણનો સંબંધ છે દેવાદાર સાથે રહેલો છે। અને ઉધાર વેચાણ આપણે કોને કરીએ છીએ? તો કે ગ્રાહકોને। તો જે ગ્રાહકોને આપણે ઉધાર વેચાણ કરવામાં આવે છે એ ગ્રાહકો શું બને છે? તો કે દેવાદાર બને છે। તો જ્યારે જ્યારે વેચાણમાં હવાલો આવે તો એની અસર દેવાદારોમાં પણ થતી હોય છે, અને ખરીદીનો જો કોઈ હવાલો આવે તો આપણે એની અસર લેણદારોમાં આપણે આપવામાં આવે છે। તો આ ખરીદ વેચાણ અને દેવાદાર લેણદારના હવાલાઓ છે। ખરીદી સામાન્ય રીતે આપણે લખીએ છીએ ક્યાં? તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી આપણે ઉધાર બાજુ લખાય છે। એ જ રીતે વર્ષ દરમિયાન જે વેચાણ છે એ વેચાણની રકમ પણ આપણે વેપાર ખાતે ક્યાં લખીએ છીએ? જમા બાજુ। એ જ રીતે દેવાદાર અને લેણદાર, તો લેણદાર આપણું દેવું કહેવાય, અને લેણદારો છે એ તમારા આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે, અને દેવાદારો છે એ આપણે પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ દર્શાવવામાં આવે છે। તો આજે આપણે આ ચાર ને હવાલાઓની અસર આપણે જોવાની છે। તો ભૂલ સુધારણાને લગતા આપણે હવાલામાં પહેલો હવાલો છે ખરીદ પરતની નોંધ ભૂલથી વેચાણ નોંધમાં થઈ છે, એટલે કે ખરીદ પરત જે છે બરોબર એની નોંધ ભૂલથી વેચાણ નોંધમાં થઈ છે। તો પહેલા આમાં શું કરવાનું? કે આ હવાલામાં ચાર અસર આવશે। તો પહેલા તમારે ભૂલ સુધારવાની છે, અને પછી સાચી અસર તમારે આપવાની છે। ભૂલ શું થઈ? તો કે અહીંયા તમે શબ્દ જોવાનો કે સાચું શું છે અને ખોટું શું છે, ખરીદ પરતની નોંધ એટલે ખરીદ પરત છે એ સાચું છે, એટલે ખરેખર આપણે ઉધાર માલ ખરીદેલ જે છે એ પરત કરેલો હશે, પણ ભૂલથી એની નોંધ વેચાણ નોંધમાં થઈ છે। ભૂલથી વેચાણમાં નોંધ થઈ ગઈ હોય તો ભૂલ સુધારવા માટે આપણે શું કરવું પડે? તો કે વેચાણમાંથી આપણે એ રકમ બાદ કરવી પડે, એટલે અહીંયાથી આપણે માઇનસ થશે, કે ભૂલથી નોંધેલ ખરીદ પરત, ભૂલથી નોંધેલ ખરીદ પરત જે છે એ તમારે વેચાણમાંથી બાદ થશે। હવે વેચાણનો સંબંધ તમે જોવા જાઓ તો કોની સાથે છે? દેવાદાર સાથે। તો જે અસર તમે વેચાણમાં આપો છો એ જ અસર તમારે દેવાદારમાં આપવાની। તો વેચાણમાંથી આપણે શું કર્યું? બાદ કેમ? તો કે ભૂલથી નોંધ થઈ ગઈ છે, તો દેવાદારમાંથી પણ શું થશે? તમારે માઇનસ કરવામાં આવશે। અહીંયા પણ તમારે એ જ લખવાનું કે ભૂલથી નોંધેલ વેચાણ પરત, સોરી ખરીદ પરત, ભૂલથી નોંધેલ ખરીદ પરત જે છે એ આપણે દેવાદારમાં એનો સમાવેશ થઈ ગયો છે એટલે બાદ થશે, આ કે વેચાણમાં એનો સમાવેશ થઈ ગયો છે એટલે વેચાણમાંથી બાદ, જેટલું વેચાણ ઘટે એટલા દેવાદારો જે છે એ પણ તમારે ઘટશે। આ બે હજી હવાલાની અસર આપી આપણે શેની? તો કે ભૂલ સુધારી, સાચું લખવાનું છે, સાચું શું છે? તો કે ખરીદ પરત છે, સાચું। તો ખરીદ પરત એટલે શું? તો કે ખરીદ પરત એટલે ખરીદીમાંથી શું થાય? બાદ થાય,
એટલે અહીંયા માઇનસ આવશે કે નહીં નોંધેલ ખરીદ પરત, કારણ કે આપણે આ ખરીદ પરત ની નોંધ કરી છે જ નહીં, બરોબર? એટલે નહીં નોંધેલ ખરીદ પરત તરીકે ખરીદી માંથી બાદ. તો ખરીદી નો સંબંધ શેની સાથે છે? તો કે લેણદાર સાથે સંબંધ છે. તો ખરીદી માંથી તમે જે ગાણિતિક પ્રક્રિયા કરી હશે એ જ ગાણિતિક પ્રક્રિયા તમારે શેમાં કરવાની આવશે? તો કે લેણદારોમાં. તો લેણદારોમાંથી પણ શું થશે? બાર નહીં નોંધેલ ખરીદ પરત. તો આ રીતે તમે જો આ જોડકું જે છે, આ બેના સંબંધ જે છે યાદ રાખશો, તો તમને આ બધા જે હવાલા જે છે એ તેની અસર આપવામાં એકદમ સરળ પડશે. જે તમે ખરીદીમાં ગાણિતિક પ્રક્રિયા કરો છો એ જ ગાણિતિક પ્રક્રિયા તમારે લેણદારોમાં કરવાની છે, અને જે ઉધાર વેચાણમાં આપણે ક્રિયા કરી છે પ્લસ કે માઇનસ એ તમારે દેવાદારમાં કરવાની. તો આ થયો હજી આપણે પહેલો હવાલો જેની આપણે ચાર અસર જોઈ, એક આ બે આ ત્રણ અને આ ચાર અસર વાળો હવાલો છે, બરોબર? આને ભૂલ સુધારણા પણ કહેવાય છે, બરોબર? એના ઉપર આપણે આધારિત બીજો હવાલો લઈ 17મો, કે વેચાણ પરતની નોંધ ભૂલથી, વળી પાછું જો ભૂલથી ખરીદ નોંધમાં એની નોંધ થઈ ગઈ છે. પણ આમાં આપણે ખાસી જોવું જોઈએ કે ભૂલ શું થઈ છે. વેચાણ પરતની નોંધ ભૂલથી ખરીદ નોંધમાં થઈ છે. એટલે ભૂલથી ક્યાં છે? તો કે ખરીદ નોંધમાં એની નોંધ થઈ ગઈ છે. તો આપણે ભૂલ સુધારવી હોય તો શું કરવાનું? તો ખરીદીમાંથી બાદ થશે, એટલે માઇનસ. ભૂલથી નોંધેલ વેચાણ માલ પરત, વેચેલો માલ પરત આવ્યો હતો પણ હિસાબ નીચે ભૂલથી એની નોંધ ખરીદ નોંધમાં કરી છે, એટલે ખરીદીમાંથી શું કર્યું? બાદ. ખરીદીમાંથી બાદ થાય તો એનો સંબંધ કોની સાથે? લેણદાર સાથે. તો લેણદારમાંથી પણ શું થશે? બાદ થશે, એટલે માઇનસ. ભૂલથી નોંધેલ વેચાણ પરત છે લેણદારમાંથી પણ બાદ થશે. તો આ રીતે આપણે હજી ભૂલ સુધારી, હવાલાની બે અસર આપણે આપી, ભૂલથી નોંધેલ વેચાણ પરત ખરીદીમાંથી બાદ અને ભૂલથી નોંધેલ વેચાણ પરત લેણદારમાંથી બાદ આપણે ભૂલ સુધારી. હવે સાચું શું છે એ આપણે જોવાનું. તો કે સાચું ખરેખર શું છે? વેચાણ પરત છે. એટલે વેચાણ પરત એટલે વેચાણમાંથી શું થાય? બાદ થાય. એટલે આમાંથી આપણે માઇનસ કરશું, વેચાણમાંથી નહીં નોંધેલ વેચાણ પરત વેચાણમાંથી બાદ, વેચાણમાંથી બાદ એટલે સાથે સાથે દેવાદારમાંથી પણ માઇનસ થશે. નહીં નોંધેલ વેચાણ પરત છે દેવાદારમાંથી પણ બાદ થશે. તો આ છે તમારે બીજો હવાલો, એની આપણે ચાર અસર આપણે આપી, ખરીદીમાંથી બાદ, ભૂલથી નોંધેલ વેચાણ પરત, લેણદારમાંથી બાદ, દેવાદારમાંથી પણ બાદ થશે, અને અહીંયા આપણે વેચાણમાંથી પણ આપણે બાદ કર્યું અને દેવાદારમાંથી પણ આપણે શું થશે? આપણે બાદ કરવામાં આવે છે. તો આ થઈ તમારે હવાલાની ચાર અસર, બરોબર? ખરીદ નોંધમાં એની નોંધ થઈ છે, એટલે ખરીદીમાંથી બાદ કર્યું, ભૂલથી નોંધેલ વેચાણ પરત, લેણદારમાંથી આપણે બાદ કર્યું, ભૂલથી નોંધેલ વેચાણ પરત, પછી સાચી અસર આપી કે વેચાણ પરત એ વેચાણમાંથી બાદ અને બીજું આવશે દેવાદારમાંથી બાદ. એ જ રીતે હવે આવે છે નંબર 18 અને 19. હવે પરતની જગ્યાએ આવશે ખરીદી, એટલે કે ઉધાર ખરીદીની નોંધ વેચાણ નોંધમાં થઈ છે. એટલે સાચું હંમેશા પહેલા હોય, ઉધાર ખરીદી કરી હતી પણ ભૂલથી એની નોંધ શેમાં થઈ છે? તો કે વેચાણ નોંધમાં થઈ છે. ભૂલથી વેચાણ નોંધમાં થઈ છે એટલે વેચાણમાંથી શું થશે? ફરીથી પાછું બાદ. ભૂલથી નોંધેલ ઉધાર ખરીદી, બરોબર? કારણ કે આપણે ખરીદી કરી છે પણ ભૂલથી એની નોંધ આપણે વેચાણમાં કરી છે, એટલે ભૂલથી નોંધેલ ઉધાર ખરીદી વેચાણમાંથી બાદ, તો સાથે સાથે દેવાદારમાંથી પણ બાદ થશે. ભૂલથી નોંધેલ ઉધાર ખરીદી, આપણે ભૂલ સુધારી છે હજી તો, બરોબર? વેચાણમાંથી બાદ અને દેવાદારમાંથી બાદ, એટલે ખરીદી કરી હતી પરંતુ એની ભૂલ આપણે શેમાં કરી છે? વેચાણ નોંધમાં નોંધ કરી છે. હવે આપણે સાચી અસર આપવાની છે. ખરીદી જે છે તો એ ખરીદીમાં શું થાય? પ્લસ થાય. કારણ કે આપણે ઉધાર ખરીદી કરી છે પરંતુ એની નોંધ એની વેચાણમાં પણ નાખી છે, એટલે ખરીદીમાં તો એની નોંધ ન જ થઈ હોય, એટલે પ્લસ કરવાનો. નહીં નોંધેલ ઉધાર ખરીદી,
प्लस कर्यु गाणितिक प्रक्रिया जोवानो प्लस कर्यु तो खरीदी में प्लस करी तो एनी असर से आवशे तो लेणदारों में पण प्लस थशे शू आवशे तो के नहीं नोंधेल उधार खरीदी खरीदी जे छे ए नोंधवानी रही गई छे तो हवे एनी नोंध आपणे करी नाखी एटले पेला बे आम बे तमारे आवशे भूल सुधारवानी अने बीजा बे आवशे तमारे एनी साची असर आपवानी एटले चार असर थशे खास तमारे व्यवहार में एटले हवालामां तमारे जोवानुं के भूल शुं थई छे बराबर ई तमारे दूर करवानी अने साची असर तमारे आपवानी ए साची असर आपो त्यारे खरीदी होय नहीं नोंधे तो प्लस थाय खरीद परत होय तो बाद थाय અને ખરીદીની અસર સીમા આવશે તો કે લેણદારમાં એટલે લેણદારમાં પણ શું થશે પ્લસ તો એ જ રીતે હવે આવે છે 19મું એના કરતા ઊંધું કે ઉધાર વેચાણ છે એની નોંધ ખરીદ નોંધમાં થઈ છે એટલે ખરેખર આપણે સાચું શું છે તો કે ઉધાર વેચાણ પરંતુ ખરીદ નોંધમાં એની નોંધ એટલે ભૂલથી ખરીદ નોંધમાં થઈ છે તો ખરીદીમાં તે શું કરશું બાદ થશે એટલે વળી પાછું અહીં માઇનસ આવશે ભૂલથી નોંધેલ ઉધાર वेचाण उधार वेचाण पहेला भूल सुधारी बराबर કે આપણે ઉધાર વેચાણ કર્યું છે પણ ખરીદ નોંધમાં આપણે નોંધ થઈ ગઈ છે એટલે ખરીદીમાંથી બાદ અને લેણદારમાંથી પણ શું થશે બાદ હવે સાચી અસર આપવાની સાચું શું છે તો હંમેશા પહેલા લખેલું એ સાચું હોય ઉધાર વેચાણ હતું ખરેખર તો આપણે શું કરવાનું વેચાણમાં પ્લસ કરવાનું એમાં આપણી નોંધ કરી નથી એટલે નહીં નોંધેલ ઉધાર વેચાણ એટલે દેવાદારમાં પણ પ્લસ થશે વેચાણમાં પ્લસ એની અસર દેવાદારમાં પણ શું થશે प्लस भाई नहीं नोंधेल उधार वेचाण तो आ रीते तमे जोवा जाओ तो चार असर आपणे आपेली छे बराबर उधार वेचाण छे एनी नोंध खरीद नोंधमां थई छे एटले आ जे छे ए खोटू आ साचू खोटू सुधारवानुं खोटू सुधारती वखते तमारे आ संबंध याद राखवानो आ जोड़ी याद राखवानी खरीदी होय तो लेणदार साथे संबंध अने वेचाण होय तो देवादार साथे संबंध तो आ रीते खरीदी अने लेणदार मां पण खरीदीमां तमे जे माइनस करो गाणितिक प्रक्रिया ई प्रक्रिया तमारे समा करवानी छे तो के लेणदार मां पण करवानी छे जो खरीदीमांथी तमे बात करशो तो लेणदार मांथी बात थाय खरीदीमां जो आपणे प्लस करी तो अहींया तमे जुओ तो लेणदार मां पण प्लस थाय छे सेम ज रीते वेचाण अने देवादार ने सीधो संबंध जो वेचाणमांथी बात कर्युं तो तमे जुओ देवादारमांथी पण बात थाय छे અને વેચાણમાં જો આપણે પ્લસ કર્યું નહીં નોંધેલ ઉધાર વેચાણ પ્લસ તો દેવાદારમાં પણ એ તમારે પ્લસ થશે તમે આ બધા જ ખરીદ વેચાણના હવાલા છે જેટલા છે એટલા બધા જ હવાલા તમે આ નિયમથી યાદ રાખી શકો કે ખરીદીનો સંબંધ લેણદાર સાથે વેચાણનો સંબંધ દેવાદાર સાથે છે તો આ રીતે આજે આપણે જોયા ભૂલ સુધારણાના લગતા ચાર હવાલાઓ જે છે એ આપણે આજે જોયા બરોબર થેન્ક યુ વેરી મચ